નમસ્તે વિદ્યાર્થી મિત્રો આપણે ઈ કોમર્સ ચેપ્ટર અગાઉના વિડીયોની અંદર ઈ કોમર્સનો અર્થ અને તેના લક્ષણો કે મહત્વ જોઈ ગયા હતા હવે આજે આપણે જોવાનું છે ઈ કોમર્સનું સેવાનું કાર્યક્ષેત્ર અથવા તો ઈ કોમર્સનું કાર્યક્ષેત્ર પાંચ માર્ક્સમાં પૂછાય છે મોસ્ટ એન્ડ મોસ્ટ આઈ એમ પ્રશ્ન છે બરાબર મોસ્ટ છે છે આ અને પણ એટલે શું મિત્રો ઈ કોમર્સનું કાર્યક્ષેત્ર મતલબ કે ઈ કોમર્સમાં બે પક્ષકાર હોય છે એક બાજુ બે રીતે વેપાર થાય છે ચાર પ્રકાર પડે છે એના ધંધાથી ધંધા ગ્રાહક સુધી ગ્રાહકથી ધંધાથી ધંધા તરફ ગ્રાહકથી ગ્રાહક તરફ અને ગ્રાહક થી ધંધા તરફ એટલે શું એક તરફ ધંધાદારી છે બીજી બાજુ ગ્રાહક છે એક તરફ ધંધા એક તરફ ધંધાદારી છે અને બીજી તરફ પણ ધંધાદારી જ હોય છે એક તરફ ગ્રાહક હોય છે અને બીજી તરફ ગ્રાહક હોય છે એક તરફ ગ્રાહક હોય છે ને બીજી તરફ ધંધાદારી હોય છે ધંધાને અંગ્રેજીમાં બિઝનેસ કહેવાય છે એટલે એને અહીંયા બી લીધા છે અને ગ્રાહકને કસ્ટમર કહેવાય એટલે અહીંયા સી લીધો છે તો પહેલું ઈ કોમર્સ દ્વારા બે પક્ષકારો જોયેલા છે એક બાજુ ધંધાદારી હોય છે અને બીજી બાજુ ગ્રાહક હોય છે એટલે એને બી ટુ સી બી ટુ સી તરીકે ઓળખવામાં આવે છે બરાબર ત્યાર પછીની વાત કરીએ તો ત્યાર પછીની વાત કરીએ તો આપણે બી ટુ ની અંદર તો જોઈએ એક છેડે વેપારી અને બીજા છેડે કોણ હોય ગ્રાહક પહેલા છેડ ધંધાથી ગ્રાહક એટલે ઓનલાઈન આપણે ખરીદી કરીએ ત્યારે એક તરફ વસ્તુ વેચનાર કોણ હોય ધંધાદારી એટલે ધંધાદારી વેપારી હોય છે અને બીજી તરફ ગ્રાહક જોવા મળે છે એટલે એક છેડે વેપારી અને બીજા છેડે ગ્રાહક જોવા મળતો હોય છે ત્યાર પછી ઇન્ટરનેટ દ્વારા વેપારી ગ્રાહકોને વસ્તુ કે સેવાનું વેચાણ કરીએ છે જેમ કે આપણે જોઈએ છે ને અત્યારે ઓનલાઈન તમે અમેઝોન પર ફ્લિપકાર્ટ પર છે મૈન્ટ્રા ડોટ કોમ પર છે વગેરે વગેરે ઓનલાઈન તમે શોપિંગ કરો છો તો એક બાજુ વેપારી વસ્તુ શું કરે છે વેચે છે અને બીજી બાજુ આપણે ગ્રાહકો એ વસ્તુને ખરીદીએ છીએ તો ઇન્ટરનેટ દ્વારા વેપારી ગ્રાહકોને વસ્તુ કે સેવાની નું વેચાણ કરે છે વેપારીઓ કોઈ પણ મધ્યસ્થી વગર સીધું ગ્રાહકોને શું કરે છે વેચાણ એટલે આપણે ઓનલાઈન ઘણી વખત જોઈએ તો પ્રાઇસ કે ઓછી હોય તે આના લીધે છે કારણ કે એ ઓનલાઈન ઓછી થવાનું કારણ એ છે પ્રાઇઝ વચ્ચે ઓછી થવાનું કે વચ્ચે જે મધ્યસ્થીઓ જોડાયેલા હોય એટલે કે વચ્ચે વેપારીઓ જોડાયેલા હોય તે નીકળી જશે એટલે ઉત્પાદન કરનાર ઉત્પાદક વસ્તુનું ઉત્પાદન કરે સીધે સીધું કોને વેચે ગ્રાહકને એટલે વચ્ચે પેલો જઠાબંધ વેપારી છૂટક વેપારી એ લોકો નીકળી जैसे તેથી કરીને આપણે અહીંયા વસ્તુની કિંમત ઓછી થાય અને વચ્ચે ખર્ચો પણ રહેતો નથી એટલે મધ્યસ્થી વગર સીધે સીધું ગ્રાહકોને વેચાણ કરે છે આ પ્રક્રિયામાં ખરીદ વેચાણ ઝડપી સરળ થતું હોવાથી વધુ પ્રચલિત છે ઝડપી છે ને કોઈ વચ્ચે હોય ને એટલે ડાયરેક્ટ ઉત્પાદન કરીને ગ્રાહકને પહોંચાડે છે બી ટુ સીમાં ઓનલાઈન એટલે કે ધંધાથી ગ્રાહકમાં ઓનલાઈન બેન્કિંગ પરિવહન સુવિધા પણ જોવા મળે છે ઓનલાઈન બેન્કિંગ અને પરિવહન સુવિધા ઓનલાઈન હોય ને આપણે ડેબિટ કાર્ડ ક્રેડિટ કાર્ડથી શોપિંગ કરીએ છીએ ને ઓનલાઈન તો તે રીતે જોવા મળે એટલે ઓનલાઈન શોપિંગમાં ઈ કોમર્સમાં છે તે એક બાજુ ધંધાદારી હોય છે વેપારી હોય ને બીજી બાજુ ગ્રાહક હોય એવી જ રીતે બીજો ટોપિક છે ધંધાથી ધંધો એટલે કે વેપારી અને વેપારી હવે તમને એમ થાય કે સર ઓનલાઈન આપણે શોપિંગ કરીએ છીએ અમેઝોન ને આ તો એક બાજુ ધંધાદારી પડી પણ બીજી બાજુ ધંધાદારી કેવી રીતે થાય એ તો મને કઈ ખ્યાલ ન આવ્યો સર બરાબર બંને બાજુ વેપારી હોય એક બાજુ તમે છો ને એક બાજુ હું છું તમે ફેક્ટરીમાં ઉત્પાદન કરો છો બરાબર પણ એનો કાચો માલ સમાન જોઈએ તો એ મારી પાસેથી જ ખરીદો છો બરાબર ને તો બે બાજુ ધંધાદારી અને ધંધાદારી થાય વેપારી વેપારી જોડાઈ ગયા તો ધંધાથી ધંધાની અંદર બી ટુ બી આજના યુગમાં ધંધાદારી બીજા ઉપર આધાર રાખવો પડે છે બી બી દ્વારા વ્યાપાર સરળ અને વધુ અસરકારક બને છે આમાં પુરવઠાકાર વિટરક મધ્યસ્થી સાથે સ્થાપના કરે છે પુરવઠાકાર વિટરક એટલે કે કાચો માલસાહન વેચનાર વ્યક્તિ સાથે સ્થાપના કરેલો હોય છે બી ટુ બી માં વેપારની સામાન્ય પ્રવૃત્તિ જેવી કે બી ટુ બી માં એક બાજુ વેપારી ને બીજી બાજુ પણ વેપારીમાં કેવી પ્રવૃત્તિ થાય છે પુરવઠાનું વ્યવસ્થાપન એટલે શું પુરવઠો ઘટે તો એકબીજાને આપણે ઘટે માલનો જથ્થાનું વ્યવસ્થાપન આપણે કેમ કોઈક જગ્યાએ કપડા લેવા ગયા હોય એ બરાબર તો આપણે જે શોપમાં ગયા ત્યાં નથી મેળ પડ્યો કે અથવા તેમાં વાળો શર્ટ પેન્ટ આવ્યો હોય તો કે મને આમાંનો જ પીસ જોઈએ તો એ દુકાનદાર શું કરશે બાજુમાં દુકાન કે બે દુકાન છોડીને એ કપડા ત્યાંથી મેળ પાડી આવશે એટલે એક દુકાનદાર બીજા દુકાનદાર પાસેથી શું કરશે વસ્તુ લાવશે એટલે એકબીજાને મદદ કરે કાચો માલ જોઈએ તો કાચો માલ પણ એકબીજા પાસેથી ખરીદે છે નાણાંની ચુકવણીનું વ્યવસ્થાપન આપણે ધંધાદારી જ છે તો પૈસાની જરૂર હોય તો હું તને આપું મદદ કરું તમે મને મદદ કરશો બરાબર ને તો એકબીજાને નાણાંની ચુકવણીની પણ વ્યવસ્થા કરી આપે છે જેથી કરીને કાર્યક્ષમતામાં શું થશે વધારો થાય છે ત્યાર પછી ત્રીજો પોઈન્ટ ગ્રાહક થી ગ્રાહક સી ટુ સી આ પ્રકારમાં એક ગ્રાહક થી બીજા ગ્રાહક સાથે વેપાર જોડાયેલા બંને બાજુ ગ્રાહક હોય સર ઓનલાઈન કેવી રીતે ગ્રાહક ટુ ગ્રાહક હોય વેપાર વેચનાર તો વેપારી કહેવાય બરાબર ને એક બાજુ ગ્રાહક ખરીદના તો આ ગ્રાહક ટુ ગ્રાહક કેવી રીતે થાય પણ તમે એક ઉદાહરણ આપું ઓએલએક્સ ડોટ કોમ છે ને એમાં તમે સાંભળ્યું હશે જૂની વસ્તુઓ વેચી શકાય છે ઓએલ એક્સ પર મારા ઘરે સોફા હોય એ વેચવા છે તો હું ફોટો પાડીને ઓએલ એક્સ પર મૂકી દઉં એની પ્રાઇઝ એના બધા ફોટા ને બધું મૂકી દઉં અને તમે ખરીદવા માંગતા હોય તો તમે શું કરશો એ ઓઇલ ઓક્સ પરથી ખરીદો તો હું પણ એક ગ્રાહક જ છું પણ કાયમ તો વેચતો નથી ને મારે અત્યારે જરૂર નથી એટલે હું વેચી દઉં છું તો એક બાજુ ગ્રાહક છે ને બીજી બાજુ પણ ગ્રાહક જ કહેવાય છે આ પ્રકારના એક બાજુ ગ્રાહક અને બીજી બાજુ પણ ગ્રાહક જોવા મળે છે ઇન્ટરનેટના માધ્યમથી ઓનલાઈન સુવિધા પ્રાપ્ત કરે છે હરાજીની સાઈટ પર હરાજીની એટલે કે આપણો વસ્તુ વેચવાની સાઈટ પર ગ્રાહક વસ્તુની યાદી મૂકે છે અને વ્યક્તિઓ તેની બોલી લગાવે છે ગ્રાહકો એની યાદી મૂકે છે કે અમારે આ સોફા વેચવા છે મારે આ ગાડી વેચવી છે મારે આ ઘર વેચવું છે તો એ રીતે

હવે ધારો કે તમને મારા સોફા પસંદ પડ્યા તો એક સ્થળે આપણે શું કરીએ મળીએ તમે એટલે મારા ઘરે આવો સોફા જોઈ જાઓ અને પછી પસંદ પડે તો હું તમને એ વાતચીત કરીને આપી દઈશ ધારો કે મારે છે તમને મારી કાર વેચવી છે તો હું કાર છે તે તમને બતાવી જાઉં ચોક્કસ એક સ્થળે અને એ કાર તમને પસંદ પડે તો આપણે વાતચીત કરીને કાર હું તમને વેચી દઈશ તો એવી રીતે પણ ગ્રાહક તો ગ્રાહક વસ્તુ વેચી શકાય છે ત્યાર પછી ગ્રાહકથી ધંધાદારી એટલે કે ગ્રાહક એટલે કસ્ટમર તો બિઝનેસ એટલે સી ટુ બી આ પદ્ધતિમાં એક છેડે કોણ છે ગ્રાહક અને બીજા છેડે કોણ છે ધંધાદારીઓ જોવા મળે છે એક છેડે ગ્રાહક ને બીજા છેડે ધંધાદારીઓ જોવા મળે છે આ સેવામાં ઉત્પાદન કરતા ધંધાદારી સોરી આ પદ્ધતિમાં ગ્રાહકને પરવડે તે રીતે અથવા નિશ્ચિત ઉત્પાદન કે સેવા માટે ગ્રાહક ઈચ્છા ધરાવતો હોય તે કિંમતથી ઉત્પાદક ઉત્પાદન અને સેવાની પસંદગી મળે છે એટલે આ શું કહેવા માંગે છે લાઈન તે તમને કહો તમે અમેઝોનની અંદર વસ્તુ પસંદ કરો છો કે મારે છે તે એક આપણે છે તે મોબાઈલ ફોન લેવો છે અથવા તો સાઉન્ડ બાર એટલે કે હોમ થિયેટર લેવો છે અમેઝોન પરથી તો આપણે એમાં છે ને પ્રાઇઝ ગમે તેમ બતાવે તો આપણે સિલેક્ટ કરીએ લો ટુ હાઈ પ્રાઇઝ હાઈ ટુ લો પ્રાઇઝ કે મીડિયમ પ્રાઇઝ તો આપણે લો ટુ હાઈ પ્રાઇઝ કરીએ એટલે આપણે કીધું કે મને આવી કિંમતની વસ્તુ બતાવો તો એ ઓનલાઈનમાં ધંધાદારીઓ તેવી જ વસ્તુ બતાવશે ઓછી કિંમતથી બરાબર હજાર બારસોથી જે ચાલુ થતા હોય હોમ થિયેટર તે વસ્તુ આપણને બતાવશે તમે એમ કેવું કે મારે છે તે પેનાસોનિકના જ જોઈએ છે મારે સેમસંગના જ છે તે હોમ થિયેટર જોઈએ છે અથવા તો મારે છે તે ઇન્ટેક્સના જોઈએ છે તો તમે જે કંપનીના કહેશો તે કંપનીના એ લોકો અવેલેબલ બતાવશે એટલે કહેવાનો મતલબ શું છે ગ્રાહક પોતાની ઈચ્છા ધરાવતો હોય તે પ્રમાણે વસ્તુઓ ઉત્પાદકને જણાવે છે ને એ વસ્તુઓ પસંદગી મળે છે આ સેવામાં ઉત્પાદન કરતા ધંધાદારીઓ વેચાણની શરતો અને કિંમત જણાવે છે એટલે તમે કેવું કે મારે છે છેટે સેમસંગના હોમ થિયેટર જોયું એટલે હું તમને બતાવીશ લો પ્રાઇઝથી તો વેચાણની શરતો એમાં ઈએમઆઈ હોય કે નહીં કેશ ઓન ડિલિવરી છે કે પછી ડેબિટ કાર્ડ ક્રેડિટ કાર્ડ છે એ બધું જણાવે છે અને એની જે વેરાયટી હોય ફ્યુચર્સ હશે કેટલા વોલ્ટનું છે કેવી ડિઝાઇન છે કલર છે બધું આપણને બતાવે છે આ પદ્ધતિમાં ભાવટાલનો સમય ઘટે છે ઓનલાઈન આપણે ખરીદીએ તો ભાવતાલ ઘટે જ ને આપણે પસંદગી પ્રમાણે તમે લોટું હાઈ કીધું એટલે નીચેથી તમને કિંમત બતાવે એટલે ભાવટાલ કરવાનો રહેતો નથી ગ્રાહક અને ધંધાદારી બંને પક્ષે પરિવર્તન જોવા મળે છે પરિવર્તનશીલ એટલે જેવું માંગે તેવું બતાવે છે ત્યારબાદ આ પદ્ધતિ દ્વારા કેટલીક અન્ય વ્યવસ્થા પણ જોવા મળે છે અન્ય વ્યવસ્થા પણ જોવા મળે તો આ પ્રશ્ન એસક્યુ માં પૂછાય છે પ્રશ્ન એસક્યુમાં પૂછાય છે કે ઈ કોમર્સના કાર્યક્ષેત્ર સિવાય બીજી કઈ સેવાઓ જોવા મળે છે સરકારથી વ્યવસાય સરકારથી નાગરિક અને સરકારથી સરકાર એટલે સરકાર થી વ્યવસાય ધંધાદારી ને સરકાર જોડાયેલા હોય છે આમાં સરકારથી નાગરિક જોડાયેલા અને સરકાર સરકારથી સરકાર જોડાયેલી હોય છે